नमस्कार न्यूज 18 गुजराती में आपनु स्वागत छे। हूँ छु रिंकल। समाचार की शुरुआत करिए तो जूनागढ़ केशोद में शाळाना त्रण विद्यार्थियों ने कोरोना पॉजिटिव आव्यो छे। मेसवाड़ी सरकारी प्राथमिक सेंटर की शाळाना विद्यार्थी पॉजिटिव आया छे। त्रण विद्यार्थियों ने होम आइसोलेट कराया छे। शाळाना अन्य विद्यार्थियों पण कोरोना टेस्ट करवानो आदेश आपवामां आव्यो छे। शाळा 11 थी 16 ऑक्टोबर सुधी बंद राखवानो आदेश करायो छे। सूरत में खटोदरा में 90 लाख की चोरी थी। खटोदरा विस्तार में एक बिल्डर की ऑफिस में चोरी थी। 90 लाख की रोकड़ की चोरी। बे व्यक्तिओ रात समय आने रोकड़ा 90 लाख की चोरी कर फरार थे। पुलिस तस्करों ने पकड़वा अलग अलग टीमों बनाई है। सीसीटीवी आधार पुलिस शुरू करी है तपास। अमदावादना सीएनजीना भाव में सतत वधारो थयो छे। वधारानो विरोध करवामां आवी रह्यो छे। सीएनजीनो भाव 61.49 रूपया पहोंच्यो छे। एक अठवाडियामां सीएनजीना भाव में 5.19 रूपया वधारो थयो छे। रिक्षा युनियने आ वात जणावी छे। भाव वधारो पाछो लेवा सरकार समक्ष मांग। भाव वधारो पाछो नहीं लेवाय तो आंदोलन करीशुं। रिक्षा युनियननु निवेदन। डीजल ज नहीं हवे तो सीएनजी ना भाव पण जे छे ते भड़के बळी रह्या छे अने जेने लईने रिक्षा चालको जे छे के तेओनी मुश्किली वधी रही छे। छेला एक अठवाडियामां जे छे सीएनजी नो भाव जे छे ते 5 रूपिया ने 19 पैसा जेटलो वध्यो छे अने जेने लईने रिक्षा चालकोमां नाराजगी छे। रिक्षा चालको आपणी साथे छे तेओ पासेथी जाणवानो प्रयास करीशुं। વિજયભાઈ રિક્ષા યુનિયનના પ્રમુખ છે આપણી સાથે। વિજયભાઈ શું કહેશો, 5 રૂપિયા ને 19 પૈસા ભાવ વધારો છેલ્લા એક અઠવાડિયામાં થયો છે? ખૂબ જ અસહ્ય ભાવ વધારો છે। વખતો વખત સરકારને જણાવીએ છીએ કે આ ભાવ વધારો જે કરી રહ્યા છે ખોટું છે। સરકારે આ કંપની ઉપર નિયંત્રણ રાખવું જોઈએ। 6 મહિને 12 મહિને ભાવ વધારો વધે તો ઠીક છે। જ્યારે અમારા રિક્ષાનું ભાડું પણ વર્ષે વધતું હોય એમાં પણ દુઃખની બાબત છે, છેલ્લા 3 વર્ષથી રિક્ષા ભાડું વધાર્યું નથી। તો આવેદનપત્ર આપીએ છીએ, રજૂઆતો કરીએ છીએ, પણ સરકાર એક કંપનીની ગુલામ બનીને એક કંપની જોડે એ ધાર્યું મન ભાવે એમ કરે એ પ્રમાણે વર્તી રહ્યા છે। સામે જનતાનું કે ગરીબ માણસોનું જોતા નથી, ખાસ કરીને અમારા રિક્ષા ચાલકોનું। અઠવાડિયાની અંદર 5 રૂપિયાના 19 પૈસાનો જે વધારો કર્યો છે ખૂબ જ અસહ્ય છે। જો એક દિવસમાં 4 કિલો ડ્રાઈવર ગેસ પુરાવે તો 20-25 રૂપિયાની એની પર બર્ડન આવે છે। આ તો અમારા છોકરાને અમે દૂધની થેલી ના પાતા હોય અને અદાણીને દઈ દેવાનો એવો વારો આવે છે। કંપની આટલી મોટી છે, જો એને ભાવ વધારો કરવો પડે તો અમે તો ગરીબ માણસો છીએ, અમારો કેમ ભાવ વધારો ના કરવો પડે? અને એક રિક્ષા ચાલક આપણી સાથે છે, શું કહેશો, શું તકલીફ પડી રહી છે, ખાસ કરીને જે પ્રકારે આ ભાવ વધી રહ્યા છે? ભાવ બહુ વધી રહ્યા છે અને ફી બી નહીં ભરાતી, ભાડા ઘરના નીકળ દે નહીં, ને 2-2.5 લાખનું તો પહેલાં દેવું છે જ, કંઈ દેવું બી નહીં પડતું ને વધારે દેવું થાય છે, ધંધા બિલકુલ છે નહીં। રિક્ષા યુનિયનના ઉપપ્રમુખ જે છે કિશનભાઈ છે આપણી સાથે। કિશનભાઈ ક્યાં કહેંગે, અબ ક્યાં મોરચા સરકાર કે સામને? નહીં, હમારી તો એહી માંગ હૈ કે જો 5 રૂપિયા 19 પૈસે કા વધારા હુઆ હૈ વો વાપસ લેના ચાહીએ ઉનકો, ઓર વાપસ નહીં લેંગે તો હમ લોગ ધરના કરેંગે ઓર હમારી લડત ચાલુ રખેંગે। રિક્ષા ચાલકોમાં નારાજગી છે અને જે પ્રકારે ભાવ સીએનજીના વધી રહ્યા છે અને તેને લઈને હવે રિક્ષા ચાલકો પણ સરકાર સામે લડી લેવાના મૂડમાં જણાઈ રહ્યા છે। સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। ફરી એકવાર ધ્રુજી કચ્છની ધરા। કચ્છના રાપરમાં ભૂકંપનો આંચકો અનુભવાયો। વહેલી સવારે 4:22 કલાકે ભૂકંપનો આંચકો, 3.7ની તીવ્રતાનો આંચકો અનુભવાયો। તો કચ્છના રાપરમાં 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો છે। લોકોમાં દહેશતનો માહોલ હાલમાં જોવા મળી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે અવારનવાર કચ્છમાં નાના મોટા આંચકા આવતા જ રહેતા હોય છે, ત્યારે વહેલી સવારે 4:22 મિનિટે કચ્છની ધરા ફરી ધ્રુજી। તો આ તરફ પિલોલ ગામની શરમજનક ઘટનામાં ફરિયાદ બાદ પોલીસે 4 આરોપીઓને પકડી લીધા છે। પોલીસે મંજુસર ગામેથી છત્રસિંહ પરમાર, મુકેશ પરમાર, લાલજી પરમારની ધરપકડ કરી છે। પોલીસે મહિલા આરોપીની પણ ધરપકડ કરી છે। આરોપીઓના કોરોના રિપોર્ટની કાર્યવાહી શરૂ કરી છે। તેઓને ગામમાં બીજી કોઈ અડચણ કે કોઈ વિવાદ ન થાય તે માટે થઈને પૂરતી તકેદારી રાખવા માટે થઈ પોલીસ બંદોબસ્ત રાખવામાં આવે છે અને આ તપાસમાં જે આરોપીઓ દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યો છે તે આરોપીઓને તમામને ધરપકડ કરવામાં આવે છે।
ભક્તિમાં પણ ભેદભાવ. વડોદરાના સાવલી તાલુકાના પિલોલ ગામમાં એક શરમજનક ઘટના બની. મંદિરના ચોકમાં પછાત જાતની મહિલાઓ ગરબા રમતી હતી. તે સમયે જ ગામના કેટલાક લોકોએ તેમને ગરબા રમતા અટકાવી બહાર કાઢી મૂક્યા. પછાત જાતિના લોકોનો આરોપ છે કે મંદિરમાં ગરબા ચાલી રહ્યા હતા તે સમયે તેમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો. તેમને ન કહેવાના શબ્દો કહ્યા. આ જ કારણોસર પિલોલ ગામમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. એક મહિલા સહિતનું ટોળું પોલીસ મથકે ધસી ગયું. વિવાદ વકરતા વડોદરા ગ્રામ્ય પોલીસના DYSP સહિતનો સ્ટાફ પણ સાવલી પોલીસ મથકે પહોંચ્યો. આ ઘટનામાં ગામના જ વિનોદભાઈ નામના વ્યક્તિએ સાવલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. પોલીસે ફરિયાદના આધારે છત્રસિંહ પરમાર, મુકેશ પરમાર, લાલજી પરમાર અને તારાબેન પરમાર નામના વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધી છે. આ સમગ્ર કેસની તપાસ હાલમાં SC ST સેલના DYSP સોંપાઈ છે. પરંતુ સવાલ એ છે કે મા અંબાના ગરબામાં આવો ભેદભાવ કેમ? શું ગરબા રમતી બાળકી અને યુવતી માણસ નથી? માતાજીના ગરબા ગાવા તે ગુનો છે? અસ્પૃશ્યતાના વાડા ક્યાં સુધી? પોતાની જાતને ભણેલા ગણેલા કહેતા લોકો 21મી સદીમાં તો જીવે જ છે, છતાં આવી પછાત વિચારધારા કેમ? ક્યારે બદલાશે આવા લોકોની હીન માનસિકતા? એવું કહેવાય છે કે ગામના લોકો હળી મળીને દરેક તહેવારને ઉજવે અને મનાવે તેવામાં સામાજિક સમરસતાનો છેદ ઉડાડી દેવામાં આવ્યો. એકતાની વાતો કરતા લોકો બાહ્ય આડંબર કરીને હજુ પણ છૂત અછૂતનો ભેદભાવ રાખી રહ્યા છે. તો રમવા ગયા ને તો એ લોકોને દયા ગાડી આંખોથી દબાવવામાં આવ્યા. તો એ લોકો ના સમજ્યા. આ લોકોને હાથથી બહાર કાઢીને ધક્કા મારવામાં આવ્યા. મારી છોકરીને ધક્કો મારી દીધો અને હાથ પકડીને બહાર કાઢી દીધી. 21,000 કરોડના ડ્રગ્સ મામલે તપાસ. NIA ના અનેક જગ્યાએ દરોડા. દિલ્હી NCR સહિત 5 જગ્યાઓ પર દરોડા. આતંકી પ્રવૃત્તિ મુદ્દે વિવિધ જગ્યાએ કાર્યવાહી કરવામાં આવી. તો 21,000 કરોડના ડ્રગ્સ મામલે તપાસ ચાલી રહી છે. NIA ના અનેક જગ્યાએ દરોડા છે. દિલ્હી NCR સહિત 5 જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. આતંકી પ્રવૃત્તિ મુદ્દે હાલમાં વિવિધ જગ્યાએ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખેડામાં જન આશીર્વાદ યાત્રામાં નોટોનો વરસાદ. કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણની જન આશીર્વાદ યાત્રામાં રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો. નવગણ ભરવાડનો વિડીયો વાયરલ થયો છે. ભાજપની રેલીમાં રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં યોજાયેલી બાઇક રેલીમાં CR પાટીલે કોંગ્રેસને આડે હાથ લીધી. ટાઉન હોલ ખાતે પહોંચ્યા બાદ સભા સંબોધતા તેઓએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર પ્રહારો કર્યા. આમ આદમી પાર્ટીને રાઉન્ડ રાઉન્ડ પાર્ટી ગણાવી હતી. સાથે જ તેઓએ સહકારી ક્ષેત્રે હોદ્દા ધરાવતા સહકારી નેતાઓને પણ સૂચન કર્યું કે સહકાર વિભાગમાં ભાજપના કાર્યકર્તાઓને નોકરીની પ્રાથમિકતા આપે અને જો નહીં આપે તો સહકારમાં મેન્ડેટ આપવામાં નહીં આવે. સહકારી સંસ્થા જીતવી એટલા માટે અગત્યની છે કે એની અંદર ખૂબ બધા કાર્યકર્તાઓને આપણે કામ પણ આપી શકીએ અને જે લોકો છે એ લોકોમાંથી આપણા કાર્યકર્તા ન હોય પણ મતદાર છે એમને કદાચ નાની મોટી કામની જરૂર પડે તો આપણે સહકારી સંસ્થાના આગેવાનોને કહેવું પડે કે નવી ભરતી કરો ને ત્યારે આમાંથી લેજો. અને એક પણ જો બીજો લેતો ને તો સરકાર વિભાગમાં કાર્યકરોને નોકરી આપો. આ પ્રકારનું નિવેદન CR પાટીલે આપ્યું છે. કાર્યકર્તાઓને નોકરીની પ્રાથમિકતા આપો. હિંમતનગરમાં પાટીલની બાઇક રેલી હતી તે દરમિયાન પાટીલે આ પ્રકારનું નિવેદન આપ્યું છે. જો નોકરી નહીં આપો તો મેન્ડેટ નહીં મળે તે પ્રકારનું નિવેદન CR પાટીલ દ્વારા કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે હિંમતનગરમાં CR પાટીલ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે દરમિયાન તેમણે આ પ્રકારનું નિવેદન આપ્યું છે. મયુર માકડીયા વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે. જી મયુર, આ પ્રકારનું નિવેદન CR પાટીલનું બહાર આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે જો નોકરી નહીં આપે તો મેન્ડેટ નહીં મળે.
જી બિલકુલ, તમને જણાવી દઉં કે ખાસ કરી અને જ્યારથી સીઆર પાટીલ પ્રદેશ અધ્યક્ષ બનેલા છે ત્યારથી પ્રદેશ ભાજપ ની રાજનીતિની અંદર એક નવો બદલાવ એ જોવા મળેલો છે. અને ખાસ કરી અને ભાજપની સેકન્ડ જનરેશન એટલે કે યુવા નેતાઓ છે તેમને સ્ટેજ આપવામાં આવી રહેલું છે, તેમને હોદ્દા આપવામાં આવી રહેલા છે અને સ્પષ્ટ કરી દેવામાં આવેલું છે કે જે પાર્ટીની અંદર કામ કરશે, સક્રિય હશે, તેમને જ હોદ્દો અને જે ચૂંટણી છે તેની અંદર ટિકિટ મળશે. ખાસ કરી અને જો વાત કરીએ તો સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ છે તેની અંદર સી આર પાટીલ દ્વારા જે રીતે ચહેરાઓ બદલી દેવામાં આવેલા કોર્પોરેશન હોય, જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, અને જેનો ફાયદો સીધો પાર્ટીને થયેલો અને એન્ટી ઇન્કમ જન્સી છે તે પણ દૂર થઈ ગયેલી અને સાથે જ જે ભૂતકાળની અંદર જીત નહોતી મળેલી તે પ્રકારની જીત એ ભારતીય જનતા પાર્ટીને મળેલી હતી. તે જ રીતે જો જોઈએ તો જે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી થઈ તો તેની અંદર પણ તે જ ફોર્મ્યુલા અપનાવવામાં આવેલો અને તેના કારણે ભારતીય જનતા પાર્ટીને ભવ્ય જીત મળેલી. તે જ રીતે હવે જ્યારે સરકારની અંદર સમગ્ર મંત્રીમંડળ બદલાઈ ગયેલું છે, મુખ્યમંત્રી બદલાઈ ગયેલા છે, તો ચોક્કસ તેનો ફાયદો છે તે ભારતીય જનતા પાર્ટી આગામી જે વિધાનસભાની ચૂંટણી છે તેની અંદર લેવાની છે. અને ખાસ કરી અને જો વાત કરીએ તો હવે 2022ની ચૂંટણીની અંદર પણ અનેક નવા ચહેરાઓ જે છે તેમને સ્થાન આપવામાં આવશે. એટલે કે હવે વર્તમાન જે ધારાસભ્યો છે તેની અંદર અનેક ધારાસભ્યોની ટિકિટ પણ કપાઈ જશે, જેની નબળી કામગીરી હશે તેમને ટિકિટ નહીં મળે. અને જે યુવા અને સક્રિય કાર્યકરો છે તેવા કાર્યકરોને વિધાનસભાની ટિકિટ મળશે. અને ભારતીય જનતા પાર્ટી એ આયોજન કરી રહેલી છે કે આ પ્રકારની જે સ્થિતિ છે તેની અંદર બમ્પર જીત જે છે તે મેળવવી જોઈએ અને તે જ પાર્ટી અધ્યક્ષ સી આર પાટીલ નું લક્ષ્યાંક છે. જી મયુર, આભાર માહિતી બદલ. તો કાર્યકર્તાઓને નોકરીની પ્રાથમિકતા આપો પ્રકારનું નિવેદન સી આર પાટીલે આપ્યું છે. હિંમતનગરમાં સી આર પાટીલની બાઇક રેલી યોજાઈ હતી, તે દરમિયાન તેમણે આ પ્રકારનું નિવેદન આપ્યું. સહકાર વિભાગમાં કાર્યકરોને નોકરી આપો, કાર્યકર્તાઓને નોકરીની પ્રાથમિકતા આપો, પ્રાધાન્ય આપવા માટે ટકોર કરી છે. ભાજપના કાર્યકર્તાઓને નોકરીમાં પ્રાથમિકતા. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો અરવલ્લી સ્થિત માલપુરના વાત્રિક કોલોનીમાં દીપડો દેખાયાનો વિડીયો વાયરલ થયો છે. સવારના સમયે અચાનક ડુંગરવાળા વિસ્તારમાં દીપડો દેખાતા એક યુવકે વિડીયો ઉતાર્યો હતો, જેમાં દીપડો ડુંગરની નીચેની તરફ જઈ રહ્યો હતો. વિસ્તારમાં દીપડો દેખાવાના કારણે ભેમપોડા ગામના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ગામના લોકોએ વન વિભાગના સર્ચ ઓપરેશનની માંગણી કરી છે. નવરાત્રિના પર્વને લઈને યાત્રાધામ બહુચરાજી મંદિર રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે. જોકે ચાચર ચોકમાં ગરબા ગાવા પર પ્રતિબંધ હોવાથી ખેલૈયાઓ મૂંઝવણમાં મુકાયા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે જો રાજકીય કાર્યક્રમમાં મેળાવડા થતા હોય તો ધાર્મિક પ્રસંગોમાં પાબંદી યોગ્ય કહી શકાય નહીં. આ ઉપરાંત ચાચર ચોકમાં ગરબા ગાવા પર છૂટછાટ આપવામાં આવે તેવી લોકોની માંગ છે. આસો નવરાત્રિનું આ શક્તિપીઠની અંદર ખૂબ મહત્વ છે. માય ભક્તોનો એક આનંદ હોય છે કે માના ચાચર ચોકમાં જઈ માની સન્મુખ સરસ મજાના ગરબા ગઈશું, પણ વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સરકારશ્રીના આદેશ પ્રમાણે આ શક્તિપીઠની અંદર માના નવરાત્રમાં જે ગરબાનું આયોજન છે એ રદ કરેલ છે. ખરેખર તો હવે કોરોનાનો ખાસ કોઈ અસર નથી. દરેક જગ્યાએ સરકારે છૂટ આપી છે અને માતાજીના ગરબાની છૂટ આપવી જોઈએ. લોકોની લાગણી ન દુભાય. માતાજીનું શક્તિપીઠ છે, હજારો લાખો માતાજીના ગરબા ગાવા માટે અહીંયા આવે છે. અને જો આપ સરકારશ્રીને અમારું નમ્ર વિનંતી છે કે જો ગરબા ગાવાની છૂટ આપવામાં આવે તો લોકોને ખૂબ ખૂબ આનંદની લાગણી થશે. હવે વાત છોટાઉદેપુરના એક અનોખા ગામની. વાત એક એવા ભવ્ય ગામની કે જ્યાંની એકતા અને મહેનત અન્ય ગામો માટે ઉદાહરણરૂપ બન્યા છે. પહાડી અને પથરાળ વિસ્તાર હોવા છતાં આ ગામના લોકો સમસ્યાનું સમાધાન કરી જાણે છે. સમસ્યાનું સમાધાન મહેનત અને એકતામાં રહેલું હોય છે. આ દ્રશ્ય જોઈને કોઈ વિચારી પણ નહીં શકે કે આ ગામ ક્યારેક પાણીની તંગીનો સામનો કરી રહ્યું હશે. જ્યાં જુઓ ત્યાં લીલોતરી અને મબલક પાકથી લહેરાતા ખેતરો ક્યારેક પાણીના અભાવે સૂકા ભઠ્ઠ હતા.
पहाड़ी और पथराड़ विस्तार होवाना कारणे चोमासा बाद पानी की भारी समस्या सर्जाती हती। जो कि समस्या ज तेनु समाधान पण लईने आवे छे ते वातनु उदाहरण छोटा उदयपुर नु भेखड़िया गाम छे। गुजरात नु नहीं परंतु देश नु एक दिव्य ग्राम कवांट तालुकानु आ जे भेखड़िया गाम छे जे दिव्य ग्राम तरीके ओळखाय छे। खास करीने आ विस्तार डुंगरार અને એ પથરા રેડિયો છે। આ વિસ્તારની અંદર સિંચાઈ માટેની ઘણી મુશ્કેલીઓ પડતી હતી, જેને લઈને એનજીઓની મદદ લઈને ગામના લોકોએ શ્રમદાન કરી આ ગામની અંદર 21 જેટલા ચેકડેમો બનાવી દેવામાં આવ્યા છે। આદિવાસી સમુદાયની વસ્તી ધરાવતું ભેખડીયા ગામ જેણે આજે અનેક ગામો માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। પાણીની સમસ્યાને પહોંચી વળવા માટે આખરે લોકોએ જ બીડું ઝડપી દીધું અને એક કે બે નહીં પરંતુ 21 ચેકડેમો જાત મહેનતથી બનાવી દીધા। આદિવાસી સમુદાયના લોકોની મદદે આવ્યા મનસુખભાઈ સુવાગિયા અને તેમના માર્ગદર્શન હેઠળ નજીવા ખર્ચે મજબૂત ચેકડેમો બનાવ્યા। જળ જ્યાં 500 થી 1000 ફૂટમાં પાણી નહોતું મળતું, હવે અહીંયા બોર કુવા અત્યારે ઉભરાઈને જઈ રહ્યા છે। આદિવાસીને ચમત્કાર લાગે છે। વિદ્વાનો એક શબ્દ કાઢ્યો કે રીતસર સ્વર્ગ છે ને ધરતી ઉપર ભેખડીયામાં ઉતર્યું છે આવું। ચોમાસું પૂરું થતાં જ જે વિસ્તારમાં પાણીનું સ્તર ખૂબ ઊંડું થઈ જતું ત્યાં આજે બોર અને કુવા ઉભરાઈ રહ્યા છે। જે ખેડૂતો વર્ષમાં માંડ એક પાક લઈ શકતા તે આજે 3-3 પાક લઈ રહ્યા છે। જળક્રાંતિ કરનારું ભેખડીયા ગામ સમગ્ર દેશ માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે। સહેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર। જળક્રાંતિ કરનારું ભેખડીયા ગામ માત્ર એક બાબત માટે જાણીતું નથી, પરંતુ તે ગામે દેશનું પ્રથમ વ્યસન મુક્ત ગામ બની દિવ્ય ગામનો પણ દરજ્જો મેળવ્યો છે। એક વ્યસન માણસનું જીવન બરબાદ કરી શકે છે। ભેખડીયા ગામ પછાત વિસ્તારમાં આવેલું હોવાથી ઘણા દૂષણોનો શિકાર બનેલું હતું। દારૂ, તમાકુ અને બીજા કેટકેટલા વ્યસનોએ આ ગામમાં ઘર કરેલું હતું અને જે કારણે ગામ આખું ગરીબીનો પણ સામનો કરી રહ્યું હતું। જળક્રાંતિ લાવી ગામ આત્મનિર્ભર તો બન્યું, પરંતુ દૂષણોના કારણે વિકાસની હરણફાળ નહોતું ભરી શકતું। આખરે ફરી એકવાર ગામની એકતા અને સંપ સમસ્યાનું સમાધાન લઈને આવી। ગામ લોકોએ વ્યસન અંગે સર્વે કરાવ્યો અને એના પરિણામ ચોંકાવનારા આવ્યા। અમારા ગામની અંદર દર વર્ષે આ વ્યસન કરનારા લોકોનો મેં સર્વે કર્યો ત્યારે 55 લાખથી વધુ ખર્ચ થતો અમે ગણ્યો અને આજે એનો મને સંપૂર્ણ એનો લાભ મળ્યો। સમાજ સેવક મનસુખ સુવાગિયાની સલાહથી સંપૂર્ણ ગામે વ્યસન, અંધશ્રદ્ધા અને કુરિવાજોથી દૂર થવાનું નક્કી કર્યું। બદલાવના પગથિયા ખૂબ કપરા હોય છે, પરંતુ ગામ લોકોના દ્રઢ નિશ્ચય સામે ઘર કરી ગયેલા વ્યસનો, અંધશ્રદ્ધા અને કુરિવાજો પણ ટકી ન શક્યા। અમે વ્યસન મુક્ત થવા માટે અમે ઠરાવ કર્યા, ગ્રામ સમિતિ બનાવી અને એની અંદર આજે કોઈ પણ માણસ પાન, પડીકી, મસાલા, માવો, ગુટકા કે દારૂ, તાળી એ એનાથી સંપૂર્ણ મુક્ત થયા। આખરે ભેખડીયા ગામે એક અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી। ભારતનું પહેલું વ્યસન મુક્ત ગામ જે આજે દિવ્ય ભેખડીયા ગામ તરીકે ઓળખાય છે। જે આદતો આદિવાસી સમુદાયના લોકોના વિકાસને રૂંધતી હતી તે તમામ આદતોને જડમૂળથી ઉખાડી ફેંકી આ ગામે વિકાસની હરણફાળ ભરી છે અને આ માટે તેમણે એકતા, આત્મનિર્ભરતા અને આત્મવિશ્વાસનો માર્ગ અપનાવ્યો છે, જે માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે એક ઉત્તમ ઉદાહરણ છે। ભેખડીયા ભારતનું વિશ્વનું પેલું વ્યસન મુક્ત ગામ બન્યું અને વિશ્વનું પેલું દિવ્ય ગ્રામ કે જ્યાં જળ, જમીન, જંગલ, જીવસૃષ્ટિ, જનસમાજની સુરક્ષા અને ઉત્થાન બંને છે। આઝાદીના અમૃત મહોત્સવની સાથે જ દેશમાં દૂધ ક્રાંતિ લાવનારી અમૂલ બ્રાન્ડ પણ પોતાની 75મી વર્ષગાંઠનો જશ્ન મનાવી રહી છે। આ તકે આવો તમને જણાવીએ કે અમૂલે સમય સમય પોતાની વાત દેશ વિદેશમાં કેવી રીતે સંપૂર્ણ સફળતા સાથે પહોંચાડી। અમૂલે એક અનોખા અંદાજમાં પોતાની પ્રોડક્ટ્સની જાણકારી લોકો સુધી પહોંચાડી। અમૂલની દરેક જાહેરાત નવી કહાની કહે છે। અમૂલની કોશિશ રહે છે કે તે પોતાની વાત અનોખા અને રસપ્રદ અંદાજમાં તમારા સુધી પહોંચાડીએ। આવો જોઈએ અમૂલની એક અમૂલ્ય કહાની।